ના એસોસિએશન પ્રમુખ બનાવવા તે વિષય ઉપર એક કલાક ચર્ચા કર્યા બાદ સરપંચ દ્વારા બહુમતીથી નિર્ણય કરીને દેગામ તાલુકાના અહમદપુરા ગામના સરપંચ રાજીબેન અશોકસિંહ ઝાલાને બે વર્ષ માટે સરપંચના એસોસિએશન પ્રમુખ બનાવવામાં આવ્યા અને બીજી ટર્મમાં બે વર્ષ માટે સાપા ગ્રામ પંચાયતના સરપંચ સકરીબેન ઉદેશી ઠાકોરને પ્રમુખ બનાવવા માટેની દરખાસ્ત કરતા આ બંને સરપંચોને બે બે વર્ષ માટે એસોસિએશન પ્રમુખ માટેની દરખાસ્ત તમામ સરપંચોની હાજરીમાં સર્વસંમતિથી લેવામાં આવી અને બંને ગ્રામ પંચાયતોના સરપંચોને સૌનો સાથ અને સૌના સહકારથી સરપંચોએ પ્રમુખનો તાજ પહેરાવ્યો અને આજના કાર્યક્રમમાં દેગામ તાલુકાના મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ કાર્યક્રમમાં દેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દેગામ તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્ય કિરીટસિંહ બિહોલા દેગામ તાલુકા પંચાયત પ્રમુખ કેતનભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા તેમજ કારોબારી ચેરમેન સુનીલ પટેલ જેવા ભાજપના અગ્રણી આગેવાનો પણ હાજર રહેવા પામ્યા હતા અને ખૂબ જ શાંતિમય માહોલમાં દેગામ તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખની વરણી કરવામાં આવી હતી અને આ વર્ષે દેગામ તાલુકામાં ચૂંટાયેલા તમામ સરપંચો ખૂબ જ ઉત્સાહી અને જાગૃત જોવા મળ્યા કારણ કે સરપંચોમાં જોમ જુસ્સો સારો જોવા મળ્યો તેમજ સરપંચોમાં એકબીજાના ભાઈચારાની ભાવના પણ જોવા મળી હતી તેમજ બંને પ્રમુખોને સરપંચોએ ફૂલ પહેરાવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને આજના કાર્યક્રમમાં સાપા ગામના અગ્રણી આગેવાન સતીષભાઈ ઠાકોર દ્વારા વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને કાર્યક્રમનું વિગતવાર સંચાલન ઝાંક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આજના કાર્યક્રમમાં એસોસિએશન સરપંચના પ્રમુખની નિમણૂક થયા બાદ હવે ટૂંક સમયમાં જ કારોબારી સમિતિઓની નિમણૂક કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી હતી અને છેલ્લે આભાર વિધિ દેગામ તાલુકાના વાસના ગામના જાગૃતિ યુવાન એવા કલ્પેશસિંહ ડાભાઈ દ્વારા કરવામાં આવી હતી અગરસિંહ ચૌહાણ જેડેશ ટીવી દેગામ